નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેઇલી જીકે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા જાબ સાચા છે અહીંયા તમે જોશો તો તમને દેખાય છે પાંચ પ્રશ્નો જે બંધારણના છે અને આગળ તમે જોશો તો ભૂગોળના પાંચ પ્રશ્નો છે એટલે ટોટલ દસ પ્રશ્નો છે તો દસે દસ પ્રશ્નોના આન્સર તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે જો તમને જાબ આવડતા હોય તો તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો જે પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા કચ્છના ભુજમાં તૈયાર કરાયેલ સ્મૃતિવન તથા મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવશે તમને મિત્રો ખ્યાલ હશે આપણે અગાઉ ભણી ગયા છીએ કે ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો બે હજારને એકમાં યસ તો એ ભૂકંપ આવ્યો તો એના એની યાદમાં મતલબ એમાં જે લોકોના નિધન થયા હતા એના માટે આ સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે ઓકે તો એનું લોકાર્પણ અને ત્યાં એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે કોના દ્વારા કરવામાં આવશે તો સાચો જવાબ આવશે આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ એમના દ્વારા કોના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કચ્છના ભુજમાં તૈયાર કરાયેલ સ્મૃતિવન અને મ્યુઝિયમનું લોકાર્પણ અઠ્યાવીસમી તારીખે કરશે અઠ્યાવીસમી ઓગસ્ટે જાન્યુઆરી બે હજાર એકમાં કચ્છમાં આવેલ ભૂકંપ અને તેમાં ભોગબળેના બળેલા નાગરિકોની યાદમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે બરાબર છે સ્મૃતિવન ખાતે તૈયાર કરાયેલા મ્યુઝિયમમાં ભૂકંપનો પ્રત્યક્ષ અનુભવ કરાવતું થિયેટર છે જેમાં ધ્રુજારી ધ્વનિ પ્રકાશ સંયોજનની મુ સંયોજનથી મુલાકાતીઓનો ભૂકંપનો અનુભવ કરાવવામાં આવશે પુનઃસ્મરણ વિભાગમાં મુલાકાતીઓ ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શકશે અને અહીંયા એક ટચ પેનલ પર ડિજિટલ મશાલ પ્રગટાવવાથી તે એલઈડીમાંથી નીકળીને સિલિંગની બહાર એક પ્રકાશ બીમની જેમ નીકળશે જે સમગ્ર ભુજ શહેરમાંથી જોઈ શકાશે અને ભુજનો જે ભુજિયો ડુંગર છે ને ત્યાં ચારસો સિત્તેર એકર વિસ્તારમાં પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે તો યાદ રાખજો ભુજમાં સ્મૃતિવન બરાબર ભારતનું પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક એને કહી શકાય આ યાદ રાખજો ખાસ તમને પૂછાય ભારતનું પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક તો એ છે ભુજમાં ભુજ આવેલું છે કચ્છમાં મિત્રો કચ્છની વાત કરીએ તો તમને ખબર હોવી જોઈએ કે આપણા ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું જે મ્યુઝિયમ છે ને એ ભુજમાં આવેલું છે કચ્છ મ્યુઝિયમ અને થોડા સમય પહેલાં આપણે તમને યાદ હોય તો ભણ્યા હતા કે કચ્છની અંદર ડ્રોનની મદદથી ડ્રોનથી ટપાલ મોકલવાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કચ્છનું એક શહેર છે એ શહેરમાં ગુજરાતનો પ્રથમ ફર્નિચર પાર્ક બનાવવામાં આવ્યો છે જો તમને યાદ હોય શહેરનું નામ તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોની યુકેમાં ભારતના હાઈ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે તો સાચો જવાબ આવશે મિત્રો વિક્રમ દોરાઈ સ્વામી શું છે વિક્રમ દોરાય સ્વામી જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમમાં ભારતના હાઈ કમિશનર જો તમને જણાવું કે હાઈ કમિશનર અને એમ્બેસેડર છે ને એ બંને એક જ વસ્તુ છે પરંતુ જેટલા દેશો બ્રિટનના આધિપત્યની નીચે હતા એમાં જે એ લોકોના રાજદૂત છે એમને હાઈ કમિશનર કહેવાય ગુજરાતીમાં પૂછે તો ઊંચાયુક્ત શું કહેવાય ઊંચાયુક્ત કહે છે લોકો અને વિક્રમ દોરાય સ્વામી છે એમણે ગાયત્રી કુમારનું સ્થાન લેશે અત્યાર સુધી ગાયત્રી કુમાર હતા ઓપ્શન બી છે રુચિરા કંબોજ તમારે જણાવવાનું છે કોણ છે અને ઓપ્શન સી છે તરણજીતસિંહ સંઘુ તો અમેરિકા અમેરિકામાં ભારતના તેઓ રાજદૂત છે ઓકે આ યાદ રાખજો તો મિત્રો વિક્રમ દોરાય સ્વામીની યુકેમાં ભારતના હાઈ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે હાલમાં તેઓ બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર છે ઓગણીસો બાણુંની બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે આઈઆરએસ અરે આઈ ઇન્ડિયન ફોરેન સર્વિસ મે ઓગણીસો ચોરાણુંમાં વિક્રમ કે સ્વામીને અને ઓગણીસો બાણું અને ત્રાણુંની વચ્ચે નવી દિલ્હીમાં એમની સેવામાં તાલીમ પૂર્ણ કર્યા પછી હોંગકોંગમાં ભારતીય હાઈ કમિશનરમાં ત્રીજા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ઓકે તો આ યાદ રાખવાનું યુકેની વાત કરી છે યુનાઇટેડ કિંગડમ તો યુકેનું કેપિટલ શું છે જો ઘણા બધા મિત્રોને હજુ પણ કન્ફ્યુઝન હોય છે સર યુકે એટલે શું ઇંગ્લેન્ડ એટલે શું અને બ્રિટેન એટલે શું તો તમને પૂછે ઇંગ્લેન્ડ એટલે શું તો ઇંગ્લેન્ડ એક દેશ છે બરાબર એક જ દેશ છે તમને પૂછે બ્રિટેન એટલે શું તો બ્રિટેનમાં ત્રણ દેશ આવે એક તો આવશે ઇંગ્લેન્ડ પ્લસ બીજું આવશે વેલ્સ અને ત્રીજું આવશે સ્કોટલેન્ડ તમને પૂછે યુનાઇટેડ કિંગડમમાં શું આવે યુકે તો એમાં આખે આખું બ્રિટેન આવી જાય અને પ્લસ નોર્ધન આયર્લેન્ડ યાદ રાખજો નોર્ધન આયર્લેન્ડ કીધું છે ઓ એટલે ઉત્તરી આયર્લેન્ડ બાકી રિપબ્લિક ઓફ આયર્લેન્ડ પણ છે તો આ યાદ રાખજો તમે એનું કેપિટલ કયું છે લંડન છે કરન્સી સ્ટર્લિંગ પાઉન્ડ છે આગળ વધીએ મિત્રો આપણે સેકન્ડ પ્રશ્ન તરફ થર્ડ પ્રશ્ન તરફ ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કોણે ભારતમાં બનેલી પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસનું અનાવરણ કર્યું છે તો મિત્રો સાચો જવાબ આવશે ડૉક્ટર જિતેન્દ્રસિંહ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો ડૉક્ટર જિતેન્દ્રસિંહ છે ને તેઓ આપણા કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજીના રાજ્ય કક્ષાના મંત્રી છે ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ ધરાવે છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પણ તેઓ મંત્રી છે અને એમણે તમને યાદ હોય તો આપણે ભણી ચૂક્યા છીએ અગાઉ કે હૈદરાબાદની અંદર ભારતનું પ્રથમ ઓપન રોક મ્યુઝિયમનું ઉદઘાટન પણ એમણે કર્યું હતું તો તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સિંહે પુણેમાં ભારતમાં બનેલી પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસનું અનાવરણ કર્યું હાઇડ્રોજન સંચાલિત વાહનો રસ્તા પર મોટા વ્યાપારી ટ્રાફિક દ્વારા ઉત્પન્ન થતાં પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે એક સરસ રીત પ્રદાન કરે છે કેમ કેમ કે હાઇડ્રોજનથી ચાલતું જે હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચાલતું જે વાહન છે ને એ હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ કરે અને પાણીનું ઉત્સર્જન કરે છે એટલે હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ કરીને વીજળી પેદા કરે અને એ વીજળીથી આ ફ્યુઅલ સેલ છે ચાર્જ થાય અને એનાથી ગાડી દોડે અને આ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ છે ને કેપીઆઈટી અને સીએસઆઈઆરના સહયોગથી નેશનલ કેમિકલ લિમિટેડના વિકાસ પ્રયાસોનું પરિણામ છે બીજી વસ્તુ મિત્રો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ આનું ફૂલ ફોર્મ છે સીએસઆઈઆર આ યાદ રાખજો બીજી વસ્તુ આપણે ભણ્યા હતા અગાઉ કે નીતિન ગડકરી છે ને એમણે આપણા ભારતમાં પ્રથમ હાઇડ્રોજન ફ્યુલ સેલ સંચાલિત કારનું અનાવરણ કર્યું હતું એ કાર કઈ કંપનીની અને કારનું નામ શું આ ઉપરાંત આપણે એવું પણ ભણી ચૂક્યા હતા કે કોપ અઠ્યાવીસ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ જે અઠ્યાવીસમાં નંબરની યોજાવાની છે યુ એ ઈ યુનાઇટેડ આરબ એમિરાત ક્યારે બે હજાર ત્રેવીસમાં તો એ વખતે યુ એ ઇ છે ને એ વિશ્વની પ્રથમ વિશ્વની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ફ્લાઈંગ બોટ એટલે કે પાણીમાં બોટ તરીકે ચાલે એને પાછી ઊડી પણ શકે એવી વિશ્વની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ફ્લાઈંગ બોટ છે ને એનું અનાવરણ કરશે એનું નામ શું છે ફ્લાઈંગ બોટનું તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખો ભારતમાં વાત કરીએ તો હાલમાં એક મિલિયનથી વધુ ડીઝલ બસો છે જેમાં દરેક લાંબા અંતરની મુસાફરી કરતી વખતે વાર્ષિક સો ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ જનરેટ થાય છે અને ભારે કમર્શિયલ ડીઝલ વાહનથી તદ્દન વિપરીત બારથી ચૌદ ટકા વધુ સીઓ ટુ અને રજકણોનું ઉત્સર્જન કરે છે ફ્યુઅલ સેલ વાહનો છે ને એમાં શું હોય છે કે ઝીરો સીઓ ટુ ઉત્સર્જન પણ પ્રકારનું રજકણો અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરતું નથી અને ફ્યુઅલ સેલ ટેકનોલોજીમાં છે ને આખા વિશ્વમાં નંબર વન પર જે કોઈ દેશ હોય ને એ જાપાન છે કયો છે જાપાન આ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અને ભણવાની મજા આવી તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો ત્રણ મિત્રોને શેર કરીને આ પ્રમાણે શેર કરવાનું ચાલુ રાખે મારો ગોલ છે કે ગુજરાતના તમામ મિત્રો જેઓ કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ મિત્રો સુધી કરંટ અફેર પહોંચાડવાનું બિલકુલ ફ્રીમાં અને જ્યારથી આપણી ચેનલ શરૂ કરી છે ને ત્યારથી આપણે કરીએ છીએ ને એના માટે જ આપણે ચેનલ ચાલુ કરી છે બરાબર તમે વિડીયોના માધ્યમથી ફ્રીમાં જોઈ રહ્યા છો અને આની પીડીએફ ફાઇલ પણ તમને બિલકુલ ફ્રીમાં મળશે અને એના માટે તમારે મારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી પડે તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો બીજું આપણી આ ચેનલ પર જે તમે વિડીયો જોઈ રહ્યા છો એ ચેનલ પર હાલ પા હાલમાં ચોપ્પન હજાર પાંચસો જેટલા સબસ્ક્રાઈબર મિત્રો છે એ વધારીને એક લાખ સુધી લઈ જવાના છે તમારો સાથ અને સહકાર હશે ને તો આપણે ત્યાં પહોંચ પહોંચી શકશું તો શું કરવું પડશે ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી જો બાકી હોય તો બંને ચેનલને કરો આ જીકે માટેની ચેનલ છે ઓકે અને નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરજો ખાસ ગુડ ગવર્નન્સ એફિસિયન્સી એન્ડ સાઉન્ડનેસ ઓફ ઇન્ડિયન બેન્ક્સ રિપોર્ટ છે ને આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવ્યો પહેલાં તો ગુડ ગવર્નન્સ કીધું એટલે તમને ખબર છે કે ગુડ ગવર્નન્સ ડે એ ભારતમાં પચીસમી ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે નાતાલ હોય ને ત્યારે અટલ બિહારી વાજપેયી જે આપણા પૂર્વ વડાપ્રધાનનો જન્મદિવસ તો આ રિપોર્ટ છે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે બે હજાર આઠ નવથી સત્તર અઢાર સુધીના દરેક બેંકના વાર્ષિક અહેવાલ પર આધારિત છે અને અહેવાલમાં એવું કહ્યું છે કે તાજેતરના વર્ષોમાં ભારતની બેન્કોએ સુશાસનના ધોરણોનું પાલન કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે પરંતુ એ જે પણ એમણે સુશાસનના ધોરણોનું પાલન કર્યું છે એનાથી વર્તમાન સ્તર છે હાલના સુશાસન માળખાને સામાજિક રીતે કાર્યક્ષમ તરીકે દર્શાવવા માટે પૂરતું નથી ભારતીય બેન્કિંગ સિસ્ટમ સુધી મજબૂત હતી ખાનગી વર્ષોથી એમની સાઉન્ડ પોઝિશનમાં સુધારો દર્શાવ્યો છે પરંતુ સાર્વજનિક ક્ષેત્રની બેન્કો માટે નિમ્ન સ્તરની મજબૂતા એક પડકાર છે તે નોંધે છે કે ગવર્નન્સ અને ટકાઉપણાના પરિમાણો પર બેન્કોની નીતિ અગ્રતામાં નોંધપાત્ર અસમાનતાઓ છે અહેવાલ જણાવ્યો છે કે ખાનગી બેન્કોએ ઓડિટ કાર્ય અનુગામી જોખમ સંચાલન અને બોર્ડની અસરકારકતા સંબંધિત સુશાસનના ધોરણનું પાલન કરવામાં પ્રમાણમાં સારું એવું પ્રદર્શન કર્યું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની મધ્યસ્થ બેંક ગયા વર્ષે એક રિપોર્ટ આવ્યો હતો કે આખા વિશ્વમાં જેણે સૌથી વધારે સોનું ખરીદ્યું હોય એવા જે તે દેશની સેન્ટ્રલ બેંક એમાં આપણી આરબીઆઈ છે ને નંબર ટુ પર હતી પહેલાં નંબર પર થાઈલેન્ડની બેંક હતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં એની સ્થાપના થઈ હતી કોલકાતામાં ત્યારબાદ ઓગણીસસો સાડત્રીસમાં એનું હેડક્વાર્ટર મુંબઈ લઈ ગયા એક જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસમાં એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું પ્રથમ એના તમને પરીક્ષામાં પૂછાય પ્રથમ એના ગવર્નર કોણ તો એબીસીડી યાદ રાખવાની એબી બી પરથી એસબોન સ્મિથ પ્રથમ બ્રિટિશ ગવર્નર સીડી પરથી સીડી દેશ પ્રથમ ગુજરાતી પ્રથમ ગુજરાતી નહીં પરંતુ પ્રથમ ભારતીય ગવર્નર પ્રથમ ગુજરાતી ગવર્નર પૂછે તો આઈજી પટેલ આવશે અને બીજી વસ્તુ કે આરબીઆઈ છે એના હાલના ગવર્નર છે દાસ શક્તિકાંતીસમાં નંબરના ચોવીસમાં નહીં પચીસમા નંબરના આરબીઆઈ દ્વારા થોડા સમય પહેલા જ રેપો રેટમાં ચેન્જ કરવામાં આવ્યો છે હાલમાં રેપો રેટ કેટલો છે તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખો રિવર્સ રેપો રેટ ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા છે રેપોરેટ એટલે કે આરબીઆઈ અન્ય બેંકો અને સંસ્થા જોડેથી જે વ્યાજ દરે લોન લે એને રેપોરેટ કહેવાય બરાબર અને આરબીઆઈની વાત કરી છે હાર્બિન્ઝન નામની એક હેકાથોન શરૂ કરી હતી ડીજી સાથી નામની એક હેલ્પલાઇન શરૂ શરૂ કરી હતી આ બધી વસ્તુ યાદ રાખજો તાજેતરમાં કોણે કુસ્તીમાં અંડર ટ્વેન્ટી વર્લ્ડ ચેમ્પિયન્સનો ખિતાબ જીત્યો છે તો સાચો જવાબ આવશે અંતિમ પંઘાલ શું નામ છે એમનું અંતિમ પંઘાલ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તો હરિયાણાના છે અંતિમ પંઘાલ સત્તર વર્ષની છે ફક્ત બરાબર છે સત્તર વર્ષની છોકરી છે ને એણે શું કર્યું કઝાકિસ્તાનની એટલીન સગા એવા છે એને આઠ ઝીરોથી હરાવી એટ ઝીરોથી અને અંડર ટ્વેન્ટીના વર્લ્ડ ચેમ્પિયન બની ગયા અને આવું કરનાર પ્રથમ ભારતીય મહિલા બની ગયા છે અંડર ટ્વેન્ટી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ સોફિયા બલ્ગેરિયામાં યોજાઈ ગઈ અંતિમ પંગાલ છે એવો હરિયાણાના હિસાર જિલ્લાના ભગાના ગામના છે બરાબર અંતિમ પંગાલે એશિયન જુનિયર ચેમ્પિયનશીપ બે હજાર બાવીસમાં ગોલ્ડ અને ક્રેડિટ વર્લ્ડ ચેમ્પિયનશીપ બે હજાર એકવીસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો એમણે અંડર સેવ અંડર ટ્વેન્ટી થ્રી એશિયન ચેમ્પિયનશીપમાં પણ સિલ્વર મેડલ મેળવ્યો હતો તો યાદ રાખજો મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રથમ મહિલા છે અંતિમ પંઘાલ બરાબર રાજેશ વર્માને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓ ઓડિશા કેડરના ઓગણીસો સિત્યાસી બેચના આઈએસ અધિકારી છે ઓગણીસો એસી એસી આઈ આઈએસ અધિકારી કપિલ દેવ ત્રિપાઠીનું સ્થાન લેશે હાલમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવ તરીકે આજે રાજેશ વર્મા છે સ્થાન આપી રહ્યા છે અને ભૂતકાળમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના મુખ્ય સચિવ હતા અને ઓડિશા સરકારના ઉર્જા વિભાગના મુખ્ય સચિવ તરીકે પણ કામ કરી ચૂક્યા છે હવે અહીંયા વાત થઈ છે આપણા રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ તો તમને ખબર છે કે હાલમાં આપણા જે પ્રેસિડેન્ટ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ તેઓ પંદરમા નંબરના છે બરાબર તેઓ ક્યાંના છે ઓડિશાના પરંતુ ઓડિશામાં કયા જિલ્લાના છે અને ખાસ યાદ રાખજો પ્રથમ મહિલા પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ છે તેમણે બરાબર આમ જોઈએ તો મહિલાની અંદર વાત કરીને તો સેકન્ડ નંબરના છે પ્રથમ નંબરના પ્રતિભા દેવીસિંહ પાટિલ હતા ઓકે અને તેઓ સંથાલ આદિજાતિથી બિલોંગ કરે છે આ યાદ રાખજો મિત્રો રાજેશ ભાસ્કર ટુ નામની આપણી ચેનલ છે એના પર અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોના બાર પાઠ છે તમારે જે પણ ભાગ જોવાનો બાકીઓ જોઈ લેજો પસંદ આવે ને તો જ લાઇક અને શેર કરજો પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં રાહુર જાખરે ડબલ્યુ એસપીએસ શૂટિંગ વર્લ્ડ કપ બે હજાર બાવીસમાં કેટલા મીટરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે તો સાચો જવાબ આવશે મિત્રો પચીસ મીટરની ગોલ્ડ સ્પર્ધામાં તો રાહુલ જાખરે દક્ષિણ કોરિયાના વનમાં આ ડબલ્યુ એસપીએસ શૂટિંગ વર્લ્ડ કપ બે હજાર બાવીસ ચાલી રહ્યો છે એમાં ગોલ્ડ મેડલ જીત્યો પચીસ મીટર સ્પર્ધામાં અવની લેખારા જે છે લેખારા એમણે દક્ષિણ કોરિયાના ચાંગવોંગમાં ડબ્લ્યુ શૂટિંગ વર્લ્ડ કપ એમાં સિલ્વર જીત્યો છે અને આમની વાત કરીએ આપણે પૂજા અગ્રવાલ એમણે પચીસ મીટર સ્પર્ધામાં બ્રોન્જ જીત્યો છે બરાબર આ યાદ રાખજો તમને ખબર છે ને ટોક્યો પેરાલિમ્પિકમાં બે મેડલ લાવ્યા હતા એ બે મેડલ કઈ કેટેગરીમાં લાવ્યા હતા તમને જો આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો રાષ્ટ્રીય પરિસંવાદ એક યોજાઈ ગયો આત્મનિરીક્ષણ આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ અને આપણા જે રક્ષામંત્રી છે શ્રી રાજનાથસિંહ એમણે નવી દિલ્હીમાં આનું ઉદ્ઘાટન કર્યું ઓકે આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ બાર એસોસિએશન દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું એનો મુખ્ય ઉદ્દેશ શું છે કે આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલની કામગીરીની તપાસ કરવાની સશસ્ત્ર દળો એ ટ્રિબ્યુનલ સેમિનારનું મૂલ્યાંકન કરવા માટે યોજવામાં આવી રહ્યું છે તે કેવી રીતે સશસ્ત્ર દળો ટ્રિબ્યુનલ જે નિવૃત્ત સૈનિકો એમના પરિવારો યુદ્ધ યુદ્ધમાં જે જવાનો થયા એમની એમની જવાનો શહીદ થયા છે એમની વિધવાઓ એમને ઝડપી અને પોષાય એવા ન્યાયની ખાતરી આપવા માટે આની રચના કરી છે તે કેવી રીતે કાર્ય કરે છે ને એનું મૂલ્યાંકન કરવા માટે આની રચના કરવામાં આવી છે તો આ વસ્તુ યાદ રાખજો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ સવાલ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે તો વન એન્ડ ઓનલી રાષ્ટ્રપતિ હાલમાં યુપીએસસી એના અધ્યક્ષ કોણ છે ડૉક્ટર મનોજ સોની ગુજરાતી છે સેકન્ડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે તો એ પણ રાષ્ટ્રપતિ કરે ત્રીજું છે કે કયા બંધારણીય સુધારાથી ભારતમાં ભાષાકીય ધોરણે રાજ્યની પુનઃરચના શક્ય બની તો સાતમા નંબરનો બંધારણીય સુધારો ચોથું ભારતમાં સૌથી લાંબો સમય રાષ્ટ્રપતિનો હોદ્દો કોણે ભોગવ્યો છે તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બરાબર યાદ રાખજો લાંબો સમય સુધી તેઓ આપણા રાષ્ટ્રપતિ તરીકે રહ્યા હતા બાર વર્ષ બિહારના હતા બિહારના ગાંધી કહેવાતા હતા અને આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા તો કે શ્રી નિયોગી હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભૂગળના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે હવામાનની સચોટ આગાહી કરવા માટે કયા સ્થળે ડોપલર રડાર રાખવામાં આવ્યું છે તો તિરુઅનંતપુરમ એટલે કે કેરળનું કેપિટલ સેકન્ડ પ્રશ્ન પ્રદ્યુમ્ન શું છે તો પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ છે અને આમ જોઈએ તો કૃષ્ણ શ્રી કૃષ્ણના ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના પુત્રનું નામ પ્રદ્યુમ્ન ત્રીજો પ્રશ્ન નીચે પૈકી કઈ ટેકનોલોજીમાં પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ થાય છે તો ક્રાયોજેનિક ટેકનોલોજીમાં ચોથો સવાલ આકાશ વસ્ત્ર નિર્ભય નામાભિધાન નીચે પૈકી કોને આપવામાં આવેલ છે મિસાઈલોના નામ છે મિસાઇલોના પાંચમો પ્રશ્ન કેસીની હ્યુઝિન્સ કયા ગ્રહની કક્ષામાં પ્રવેશ કરનાર પ્રથમ સ્પેસ ક્રાફ્ટ છે તો યાદ રાખજો શનિ નહીં આવે શુક્ર આવશે શું આવશે શુક્ર હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ છે કોના દ્વારા ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં ઔષધિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું તો અને બી એટલે કે શું આવશે ભૂપેન્દ્ર પટેલ આપણા સીએમ અને બીજા કોણ આવશે આપણા જે ગવર્નર છે આચાર્ય દેવવ્રત સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા દેશના સંસદો દ્વારા સસલાની આંખ દ્વારા થ્રીડી પ્રિન્ટેડ કોરોનિયાનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું તો જવાબ રહેશે ભારત દ્વારા હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોમાં જવાબ જોઈ લઈએ પ્રથમ પ્રશ્ન પૂછ્યો હતો કે કચ્છની અંદર ફર્નિચર પાર્ક ગુજરાતનો પ્રથમ બનાવવામાં આવ્યો કઈ જગ્યાએ તો ગાંધીધામમાં સેકન્ડ પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો નીતિન ગડકરી દ્વારા હાઇડ્રોજન ફ્યુઅલ કાર જે લોન્ચ કરવામાં આવી હતી એ કઈ કંપનીની ટોયોટા કંપનીની એનું નામ ટોયોટા કંપનીની મીરાય હતું મીરાય ત્રીજો પ્રશ્ન રુચિરા કંબોજ કોણ છે યુનાઇટેડ નેશન્સમાં ભારતના કાયમી સભ્ય રુચિરા કંબોજ નવા બન્યા છે યાદ રાખજો ચોથો પ્રશ્ન પૂછો તો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટ કેટલો રાખવામાં આવ્યો છે તો પાંચ પોઈન્ટ ચાલીસ ટકા અને રિવર્સ રેપો રેટ પૂછે તો ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા આ રેપો રેટ છે પાંચમો સવાલ દ્રૌપદી મુર્મુ જે છે આપણા શ્રીમતી દ્રૌપદી મુર્મુ આપણા પ્રેસિડેન્ટ પંદર પંદરમા નંબરના એમણે ઓડુશ ઓડિશાના મયુરભંજ જિલ્લાના છે અને છઠ્ઠો સવાલ પૂછ્યો તો અવની લેખારા છે ને એ ટોક્યો પેરાલિમ્પિકમાં બે મેડલ લાવ્યા ગોલ્ડ લાવ્યા દસ મીટર એર રાઇફલ અને જે બ્રોન્ઝ લાવ્યા એ પચાસ મીટર એર રાઇફલ આ યાદ રાખજો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં ભારતે ગુજરાતના કયા નૃત્યને યુનેસ્કોના વિશિષ્ટ સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ કરવા માટે દરખાસ્ત રજૂ કરી છે અને સેકન્ડ સવાલ તાજેતરમાં અવકાશ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવા માટે ભારતની પ્રથમ વેધશાળા ક્યાં સ્થાપવામાં આવશે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઇકોનની પ્રેસ કરીને અને તમારા જે અભિપ્રાયો છે એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત